नमस्कार मित्रों, हूँ शिल्पा सावा, तमारू स्वागत करूँ छू मारी चेनल मा। मित्रों, आजे वात करीश एक 11मा धोरणमा भणती दीकरीनी के तेनी साथे क्लासमा जे बने छे ते जाणी तमे अचमची जशो। तो चलो शुरू करिए स्टोरी। प्रेम जो उमर जोईने थतो होत तो आजे राधा कृष्णनो प्रेम अमर ना होत। 10मुं धोरण पूरू थई गयुं हतुं ने वेकेशन टाइम पण ओवर थई गयो। रिजल्ट આવતા જ આગળ શું કરવાના વિચારો થતા તેમાં જ નિશાએ કોમર્સ લીધું। તેને તેમની સ્કૂલ છોડી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો। અંજન સ્કૂલમાં તે એકલી હતી, બાકી બધી ફ્રેન્ડ જે સાથે હતી તે હવે અલગ થઈ ગઈ। પહેલા દિવસે તે સ્કૂલમાં ગઈ પણ તેનું મન ન લાગ્યું। પહેલા તે સ્કૂલમાં ભણતી ત્યાં ખાલી છોકરીઓ જ હતી, જ્યારે અહીં છોકરા છોકરી બધા હતા। નિશા ક્લાસમાં છેલ્લી બેન્ચ પર જઈ અને બેસી ગઈ। ત્યાં એક બીજી છોકરી એટલે કે રિંકલ પણ બેઠી હતી। તેમની સાથે થોડીવાર વાતો કરી પણ તેનું મન તેની પહેલી સ્કૂલ સાથે હતું। બીજે દિવસે નિશા ક્લાસમાં આવી, તેની નજર એક છોકરા સાથે ટકરાણી। તે વાતને ઇગ્નોર કરતા તે તેની જગ્યા પર બેસી ગઈ પણ નજર વારંવાર તેની સામે જઈ થંભી જ હતી। રિંકલ કહે છે કે શું જુએ છે, ત્યારે નિશા કહે છે કે કાંઈ નહીં। રિંકલ કહે છે કે જુઠ્ઠી, તું મયુરને જોઈ રહી છું બરાબર ને? એવું કાંઈ નથી। રિંકલ કહે છે, મયુર પણ તારા વિશે કાલે પૂછી રહ્યો હતો, શાયદ તે પણ તું। નિશા કહે છે, રિયલી? તેના ચહેરા પર એક અજીબ જ લાલી આવી ગઈ। જવા દે, એવું કાંઈ નથી। મતલબ તને ગમે છે? તું શું કરવાનું વિચારે છે? મને કોઈ એવો શોખ નથી આવા લફડામાં પડવાનો। રિંકલ કહે છે કે શોખ છોડ, એમાં જ સમજ, તું બહુ લક્કી છે કે મયુરે તેને પસંદ કરી, બાકી તેની પાછળ ક્લાસની બધી છોકરીઓ ભાગતી હોય છે। નિશા કહે છે કે તું? રિંકલ કહે છે કે પાગલ, તે મારો ભાઈ છે। શું તે તારો ભાઈ છે? હા તો? નિશાનો ચહેરો થોડો ખામોશ જોઈ રિંકલે તેમની વાતને વધુ આગળ વધારી। ટેન્શન ના લે, હું આ વાત બીજા કોઈને નહીં કહું। બંનેની વાતો ચાલતી જ હતી ત્યાં ક્લાસમાં સર આવી ગયા અને તે બુક ખોલીને બંને ભણવા લાગી। ચાલુ ક્લાસે પણ તેની ગુપચુપ ચાલતી જ રહી। રિંકલ કહે છે કે આજે છૂટીને તમે બંને વાત કરી લેજો, ત્યારે નિશા કહે છે કે ના યાર, પપ્પા લેવા આવવાના છીએ। રિંકલ કહે છે કે ઓકે, આજે પપ્પાને કહી દેજે કે હવેથી તું મારી સાથે આવીશ। હકારમાં માથું હલાવી નિશાએ તેનું ધ્યાન ભણવામાં લગાવ્યું। ક્લાસ પૂરો થયો, તે તેના પપ્પા સાથે ઘરે ગઈ। એક દિવસમાં તેને એવું લાગતું હતું કે કંઈક બદલી ગયું છે। બીજા દિવસે સ્કૂલ છૂટ્યા પછી બંને એક ગાડીમાં ને મયુર તેમના ફ્રેન્ડ સાથે એમ બધા એક અલગ રસ્તા પર જઈને ઊભા રહ્યા। આમ તો એક ક્લાસમાં બધા હતા એટલે એકબીજાને જાણતા હતા। રિંકલે એક જ દિવસમાં આખા ક્લાસની ઓળખાણ કરાવી દીધી। નિશા અને મયુર એકબીજાથી વાત કરતા થોડા ડરતા હતા। શરૂઆત કોણ કરે અને શું કહે એ બેમાંથી કોઈને સમજાતું નહોતું। ક્યાંય સુધી એકબીજાને જોયા પછી મયુરે વાતની શરૂઆત કરી। મયુર કહે છે કે હાય ફ્રેન્ડ। મયુરે હાથ લંબાવ્યો ને નિશાએ તેનો હાથ આપ્યો। યુ લાઈક મી? આઈ ડોન્ટ નો, એન્ડ યુ? મયુર કહે છે કે આઈ લવ, આટલું કહીને હાથમાં નંબર લખી તે આગળ ચાલવા લાગ્યો। રિંકલ કહે છે કે આટલી જલ્દી તમે વાત પૂરી પણ કરી દીધી, ઓ ગ્રેટ, આમ તો તમે બંને એકબીજા માટે પરફેક્ટ છો। મયુર અને નિશા એકબીજા સામે જોઈ એક હળવું સ્મિત આપી તેમના રસ્તે ચાલવા લાગ્યા। એક અજીબ આકર્ષણ બંનેના મનને ઘેરી રહ્યું હતું। સાંજે ઘરે ગયા પછી નિશા તેના પપ્પાને કહે છે કે પપ્પા, ટ્યુશનનું મેં નક્કી કરી લીધું છે રિંકલ સાથે। તેના પપ્પા કહે છે કે અરે વાહ, મને જાણ કર્યા પહેલા જ, ને આ રિંકલ કોણ છે? નિશા કહે છે કે મારા ક્લાસની એક છોકરી જે હવે મારી બેસ્ટ ફ્રેન્ડ છે। તેના પપ્પા કહે છે કે એક દિવસમાં બેસ્ટ ફ્રેન્ડ? તેની મમ્મી કહે છે કે હા તો બની જાય ને, એમાં આટલા બધા સવાલ શું કામ કરો છો? તેને હવે તેની રીતે ચાલવા દો ને, ક્યાં સુધી તમે તેને તમારી સાથે જકડી રાખશો? પપ્પા કહે છે કે ઓકે, નહીં પૂછું બસ, પણ મને જો ખબર પડી કે તું ત્યાં બરાબર ભણતી નથી તો હું તારી સ્કૂલ બદલી દઈશ। નિશા કહે છે કે એવું ક્યારેય પણ નહીં થાય। તે ઊભી થઈ રૂમમાં જતી રહી, મન હજુ વિચારો વચ્ચે ફસાયેલું હતું। મયુરને કોલ કરવાનો હતો પણ પપ્પાના ડરથી તેને તે વિચારને છોડી દીધો। બીજે દિવસે ક્લાસમાં નિશાને જોઈ મયુરનું મૂડ ઓફ લાગતું હતું। તે વાતને ઇગ્નોર કરતા તે કંઈ બોલ્યા વગર જ તેની જગ્યા પર બેસી ગઈ।
રિંકલ કહે છે કે કાલે સાંજે કોલ પર શું વાત કરી તમે બંને? નિશા કહે છે કે મેં કોલ જ નથી કર્યો. પણ કેમ, તું તો કરવાની હતી ને? હા યાર, બટ સોરી, હું આ લફડામાં નથી પડવા માંગતી. પપ્પાને આ વાતની થોડી પણ ખબર પડશે ને તો તે મને બહાર ભણવા મોકલી દેશે, ને આમે હું તેમની ખિલાફ કાંઈ પણ કરવા નથી માંગતી. તું એકદમ પાગલ છે, શું છોકરા છોકરી ફ્રેન્ડ ના બની શકે? નિશા કહે છે કે બની શકે ને, પણ રિંકલ કહે છે કે આટલું ના વિચાર, કંઈ નહીં થાય. નિશા કહે છે કે તે ગુસ્સામાં લાગે છે. રિંકલ કહે છે કે કોણ, મયુર? નિશાએ હકારમાં માથું હલાવ્યું. તો તેનો ગુસ્સો શાંત કરી દે. કેવી રીતે? કાગળ પર સોરી લખીને તેની ઉપર ફેંક. વોટ, તું ખરેખર ડરપોક છે? હું કોઈ ડરપોક નથી, જોવું છે તારે? કાગળ પર સોરી લખીને તેને મયુર તરફ કાગળ ફેંક્યો. મયુરે હાથમાં લીધો ને તેણે પણ સામે ઇટ્સ ઓકે લખી મોકલ્યું. કાગળ પર છૂટીને મળીએ, ક્યારેક કાગળ પર તો ક્યારેક ઈશારાથી બંનેની વાતો શરૂ ક્લાસે ચાલતી રહી હતી. રિંકલ તેને આગળ વધારવા પ્રેરી રહી હતી ને તે રિંકલની વાત માની મયુર તરફ ખેંચાતી જ હતી. આખો દિવસ ક્લાસમાં કાગળની આપલે ને ક્લાસ છૂટ્યા પછી રસ્તામાં મળી વાતો, ફરી પાછા ટ્યુશનમાં તો ક્યારેક રાતે કોલ પર પણ વાતો કરી લેતા. આ પ્રેમ કહાની આગળ વધતી જતી હતી ને નિશાનું ભણતર પાછળ થતું જતું. નાદાન ઉંમરે પ્રેમની લાગણી બની ખીલી રહી હતી. રોજની મુલાકાત બંનેને એકબીજાની નજીક લાવી રહી હતી. ક્યારેક સ્કૂલના બહાને તો ક્યારેક ટ્યુશનના બહાને બંને બહાર ફરવા નીકળી જાય. તેમાં જ એક દિવસ બંને સ્કૂલમાંથી બંક મારી મૂવી જોવા ગયા. સાથે રિંકલ અને મયુરનો ફ્રેન્ડ હતો. આખો દિવસ મસ્તી કરી તે ઘરે આવ્યા. આજે ઘરે આવતા થોડું લેટ થઈ ગયું હતું. નિશા કંઈ બોલ્યા વગર ઘરે આવી રૂમમાં જઈ વાંચવા લાગી. કંઈક તેની ચોરી પકડાઈ જશે તો? તે ડર તેને હંમેશા રહેતો, પણ જે આદત હવે મયુરના સાથની લાગી ગઈ હતી તે છૂટી શકે તેમ ના હતી. ધ્યાન વાંચવામાં ને મન મયુરના વિચારોમાં રહેતું. નિશાના મમ્મી કહે છે કે ચાલ નિશા જમવા. ત્યારે નિશા કહે છે કે ના મમ્મી, હું રિંકલના ઘરે જમીને આવી છું, તમે જમી લ્યો. તેના પપ્પા કહે છે કે રિંકલના ઘરે તો ક્યારે ગઈ હતી? નિશા કહે છે કે થોડી વાર પહેલા ટ્યુશનથી બુક લેવા ગઈ હતી તો તેના મમ્મીએ જબરજસ્તીથી જમવા બેસાડી દીધી. તેનામાં આવતા બદલાવને તેના પપ્પા જોઈ રહ્યા હતા, પણ તે ખુશ છે સમજી કંઈ ના બોલતા. તેને હવે ખોટું બોલવાનું પણ શરૂ કરી દીધું હતું, કંઈક ડરના કારણે તો કંઈક પ્રેમની લાગણીના કારણે. પરીક્ષા નજીક આવી રહી હતી ને હવે તેને વાંચવામાં વધારે સમય ફાળવવાનો હતો, પણ મન ખાલી મયુર પાસે રહેતું ને મયુરની તેની પાસે. આખો દિવસ સાથે હોવા છતાં પણ રાતે બંને ક્યાંય સુધી ફોનમાં વાતો કરતા. નિશા મયુરને કહે છે કે કદાચ આપણે બંને મોટા હોત તો કેટલું સારું હતું. મયુર કહે છે કે આપણી ઉંમર ભલે નાદાન છે, આપણા દિલ તો મોટા જ છે ને. નિશા કહે છે કે આપણે એક નહીં થઈ શકીએ તો? મયુર કહે છે કે તો તું તારા પતિ સાથે ને હું મારી પત્ની સાથે આપણે ચારે સાથે ફરવા જઈશું. નિશા કહે છે કે હું મજાક નથી કરતી, મને લાગે છે કે પપ્પાને મારા પર થોડું ડાઉટ જતું હોય તેવું. જો આ એક્ઝામનું રિઝલ્ટ ખરાબ આવ્યું તો મારું કામ તો ગયું જ. મયુર કહે છે કે એવું કાંઈ નહીં થાય, તું થોડું મન લગાવીને વાંચ. નિશા કહે છે કે મન તું મારું મારી પાસે રહેવા દે તો ને. મયુર, મેં ક્યાં તારું મન લીધું છે? મેં તો ખાલી તારું દિલ જ ચોર્યું છે. નિશા કહે છે કે ઓકે ચલ બાય, પછી વાત કરીશું. તેને ફોન મૂક્યોને વાંચવાની શરૂઆત કરી, પણ મન મયુર પાસે જ હતું. એક્ઝામમાં તેમણે જબરજસ્તીથી મન લગાવી વાંચ્યું ને તે સારા માર્કે પાસ થઈ. જે ડર અને ખામોશી હતી તે ખોવાઈ ગઈ ને હવે તે મસ્ત મયુર સાથે ફરવા લાગી. કેટલા દિવસો એમ ચાલ્યા કર્યું, રોજ મળવું, રોજ વાતો કરવી, ક્યારેક ફરવા જવું. આ નાદાન ઉંમરનો પ્રેમ કંઈક બંનેને જુવાન બનાવી રહ્યો હતો. નિશા તે દિવસે મયુર સાથે બહાર હતી ને તેના પપ્પાનો અચાનક ફોન આવ્યો. તે થોડી ડરી ગઈ. વિચારો તે જ સમયે મનને ઘેરી રહ્યા હતા. ક્યાંય સુધી રિંગ વાગ્યા પછી તેમણે ફોન ઉપાડ્યો અને એના પપ્પાએ કહ્યું કે ક્યાં છે તું? ત્યારે નિશા કહે છે કે રિંકલના ઘરે. કેમ, કંઈ કામ હતું? તેને ખામોશ અવાજે જવાબ આપ્યો. તેના પપ્પા કહે છે કે રિંકલને ફોન આપ, તેનું કામ છે. આજે પહેલી વાર રિંકલ તેમની સાથે ન હતી. પપ્પાને શું જવાબ આપવું વિચારતી હતી ત્યાં જ મયુરે ફોન હાથમાંથી લઈ અને કટ કરી દીધો. મયુર કહે છે કે પાગલ છે તું, ખોટું ના બોલી શકાતું હોય તો શું કામ બોલે છે? નિશા કહે છે કે પપ્પાને રિંકલનું અચાનક શું કામ પડ્યું, કંઈક તેમને આપણી. તે ત્યાંથી ઊભી થઈ ગઈ. મયુર જલ્દી ચાલ, મને લાગે છે કે કંઈક પપ્પાને આપની ખબર પડી ગઈ હોય તેવું. મયુર કહે છે કે આટલું ટેન્શન ના લે, શું ખબર કોઈ બીજું પણ કામ હોઈ શકે. નિશા કહે છે કે હા શાયદ, તો પણ ઘરે જવું જરૂરી છે. મયુર કહે છે કે ઓકે. તેમને ગાડી શરૂ કરીને બંને પોતપોતાના ઘરે ગયા.
નિશાએ ઘરે જઈને જોયું તો તેમનો સામાન બહાર પેકિંગ કરેલો હતો. તેને કંઈ સમજાણું નહીં. એકવાર તેને તે જ લાગ્યું કે નક્કી પપ્પાને મારા વિશે ખબર પડી ગઈ છે. પણ તેના પપ્પાને નોર્મલી જોતા તેનો ડર થોડો ઓછો થઈ ગયો. નિશા કહે છે કે મમ્મી આપણે ક્યાં જવાનું છે? તેના પપ્પા કહે છે કે હા આ શહેર છોડી બીજી જગ્યાએ હંમેશને માટે. નિશા કહે છે કે પણ પપ્પા મારું ભણવાનું? પપ્પા કહે છે કે એ બધી વ્યવસ્થા મેં કરી લીધી છે, તું ફટાફટ રેડી થઈ જા. દર વખતે હું મારી નવી સ્કૂલ નહીં બદલું, આ વખતે તમારે જવું હોય તો જાઓ, હું અહીં જ રહીશ. નિશુ બેટા જીદ ના કરાય, તેને ખબર છે ને કે તારા પપ્પાનું કામ જ આવું છે, તેનું ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. હા મમ્મી, પણ આમ અચાનક કેવી રીતે? થોડોક સમય તો મળવો જોઈએ ને. બધું આપણા હાથમાં નથી હોતું, ક્યારેક કોઈના ખાતર જવું પડે. પણ પપ્પા જાણો છો તારું કેરિયર ખરાબ થવાનો ડર લાગે છે, પણ તારા એક કેરિયર ખાતર બીજા કેટલાય લોકોની જિંદગી ખરાબ થઈ રહી છે. હું ખાલી તારા પપ્પા હોત તો હું ખાલી તારું જ જોવે, પણ અહીં હું એક પોલીસ અધિકારી છું, મારે દેશની ફિકર કરવી જરૂરી છે. નિશા કહે છે કે જો કોઈની જિંદગીનો સવાલ છે તો હું મારી ખોટી જીદ નહીં કરું, પણ એક વખત હું રિંકલને આ વાત કહેતી આવું. એના પપ્પા કહે છે કે ઓલરેડી લેટ થઈ ગયું છે, મેં તને તે કહેવા જ ફોન કરેલો, પણ તે અધૂરી વાતે જ ફોન કાપી નાખ્યો હતો. પપ્પાની વાત આગળ તેમનું ક્યારેય પણ નથી ચાલ્યું એ તે જાણતી હતી. તે ચૂપચાપ તૈયાર થઈ સામાન લઈને ચાલવા લાગી. ગાડીમાં બેસતા જ તેને સમય જોઈ મયુરને ફોન કર્યો. નિશા કહે છે કે આઈ એમ સોરી, આપણી સફર અહીં સુધીની જ હતી. તેની આંખો આટલું બોલતા જ રડી પડી. મયુર કહે છે કે શું થયું? નિશા કહે છે કે કંઈ નહીં, એ સમજ કે આપણી મોહબ્બતની સફર આટલી જ હતી. બાય, હવે હું તને ક્યારે નહીં મળું. તેને ફોન કાપી નાખ્યો. મયુરને કંઈ સમજાતું નહોતું કે અચાનક નિશાને શું થયું. તેની સાથે વિતાવેલી તે પળો તેની નજર સામે તરી વળી. ત્યાં જ રિંકલ તેની પાસે આવી. રિંકલ કહે છે કે નિશા જતી રહી. મયુર કહે છે કે આમ અચાનક કઈ રીતે? હમણાં થોડાક સમય પહેલા જ અમે સાથે હતા. બંને ભાઈ બહેનની વાતો શરૂ હતી ત્યાં જ મયુરના ફોનમાં મેસેજ આવ્યો. તેણે જોયું તો નિશાનો મેસેજ હતો. આઈ લવ યુ, મારા દિલમાં તું હંમેશા રહીશ, મારો પ્રેમ બની, પણ આપણી મુલાકાત હવે ક્યારેય નહીં થઈ શકે. આ છેલ્લો મેસેજ, તે પછી ફોન કે મેસેજમાં પણ આપણે વાત નહીં કરી શકીએ. તું તારું ધ્યાન રાખજે ને બની શકે તો મને ભૂલવાની કોશિશ કરજે. આપણી કિસ્મત આપણને ફરી મળાવે તો આપણે મળીશું, નહીતર પછી તું તારા રસ્તીને હું મારા. બાય. મેસેજ વાંચતા વાંચતા તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. તેણે ફોનમાં વાત કરવાની પણ ના કહી દીધી. પણ કેમ કે તે હવે તને તેના પ્રેમમાં બાંધી રાખવા નથી માંગતી. રિંકલના શબ્દો સાથે જ મયુરની લાગણી વરસી ગઈ. તેને નિશાના તે શબ્દો યાદ આવી ગયા. કદાચ આપણે મોટા હોત તો. તે ખીલાતા પ્રેમની લાગણી જિંદગીની યાદ બની મયુર અને નિશાના જીવનને એક અલગ રાહ બતાવી ચાલી ગઈ. દિલની મોહબ્બત દિલમાં રહી ગઈ ને જિંદગી તે પળની યાદ બની હંમેશા નિશા અને મયુરને સમય પહેલાં જ અલગ કરી ગઈ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.